સુરત શહેર પોલીસે ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. તે અંતર્ગત બાતમી મળી હતી કે રાજસ્થાનની ઓઇલ લાઇનમાં પંચર પાડી ચોરી કરતી ગેંગનો સભ્ય અમદાવાદમાં છુપાયેલો છે, જે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર પોલીસ સુરતમાં ગુનાખોરી ડામવા માટે સતત સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પકડીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ કરે છે. ત્યારે સુરત પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના કેવરલી ગામે આવેલી મુદ્રા પાનીપત લાઇનમાં પંચર પાડી ઓઇલની ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ હતી. આ ગેંગના લોકો મુખ્ય લાઇનમાં પંચર કરી વાલ બેસાડતા હતા, જે વાલ લીક થઈ ગયો હતો અને કંપનીને આ ઘટનાની જાણ થઈ ગઈ હતી. ત્યારે કંપની તરફથી તેમના અધિકારીએ રાજસ્થાનના આબુ રોડ પર આવેલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ પોલીસ પકડથી છેલ્લા લાંબા સમયથી નાસ્તા ફરતા હતા. ત્યારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા એનુ લહક સોલંકી લાલજી તથા અન્ય માણસોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ગુનાનો મુખ્ય આરોપી આરિફ મુસ્તાક ઉર્ફે બાબુભાઈ સોલંકી, કે જે મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામનો વતની છે અને હાલ તે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહે છે, તે પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો. આ વ્યક્તિના ઘરે આવવાની વાતની સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. ત્યારે પોલીસે આ વ્યક્તિને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.